રાજ્યમાં બેવડી ઋતુએ હોસ્પિટલો ઉભરાવી દીધી છે. બેવડી ઋતુની લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે અને જામનગરના હાલ તો એવા છે કે બેડ પણ ખૂટી પડ્યા. એક ખાટલા ત્રણ જણા હે, ત્રણ બાળકો ને હે, એક ખાટલા ત્રણ જણા હે, ત્રણ બાળકો ને હે. આમાં શું કરીએ, બે જ નથી તો શું કરીએ, એક સાથે બે જણા રાખ્યા છે. બાળક ને નીચે લઈને અત્યારે સારવાર આપવી પડી રહી છે. હા, નીચે લઈને જ આપવી પડે છે. ભલે એક પલંગ પર બે બે ત્રણ ત્રણ બાળકોને સારવાર આપવી પડે, પણ બાળક જો સાજું થઈ જતું હોય તો તેમાં પણ કદાચ તેમને વાંધો નથી. અમે વધારે કઈ કહીએ તે પહેલા આપ આ દ્રશ્યો જ જોઈ લો. જામનગરની હોસ્પિટલના આ દ્રશ્યો છે. જોયું કેટલી ભીડ છે. કોરોનાનો સમય યાદ અપાવી દે તેવી ભીડ છે. જામનગરની સરકારી હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બાળકો રોગના ભોગ બની રહ્યા છે. રાજ્યભરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. તેવામાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખાટલા જ ખૂટી પડ્યા. બેવડી ઋતુઓ અને ઓરીના બાળકોમાં વધી રહેલા રોગચાળાના કારણે હોસ્પિટલમાં 12 દર્દીઓની સંખ્યા વધી છે. સંખ્યા એટલી વધી કે એક બેડ પર એકથી વધુ 12 દર્દીઓને સારવાર અપાઈ રહી છે. કેટલાક વોર્ડમાં તો ખાટલા ન મળતા જમીન પર બાળકોને સારવાર આપવાની ફરજ ઊભી થઈ છે. બેવડી ઋતુની અસરના કારણે બાળકો તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે એક સાથે એક બેડ પર એકથી વધુ જ્યારે બાળકો સારવાર લઈ રહ્યા છે તો એકબીજાનો ચેપ લાગવાની પણ શક્યતાઓ વધી ગઈ છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યા છે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બેડ ઉપર બબ્બે દર્દીઓ અથવા તો જે દર્દીઓને ખાટલા નથી મળ્યા તેમને નીચે પણ સારવાર આપવામાં આવી રહી છે. જે પ્રકારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ બાળ વોર્ડના દ્રશ્યો છે, જામનગરની સરકારી હોસ્પિટલના દ્રશ્યો છે. કારણ કે જે પ્રકારે હાલ ઓરીના જે કેસો છે તે પણ વધી રહ્યા છે, બીજી તરફ મિશ્ર ઋતુ હોવાને કારણે જે બાળકોમાં રોગનું પ્રમાણ છે તે વધી રહ્યું છે, જેને લઈને બાળકોને આજે નીચે સુવડાવવા પડે તેવી પરિસ્થિતિ પણ જોઈ શકાય છે. અત્યારે જે પ્રકારે અહીં મહિલા જે આવ્યા છે જે બાળકને લઈને, શું કેસો બેન અત્યારે ખાટલો નથી મળ્યો? એક ખાટલા ત્રણ જણા હે, ત્રણ બાળકો ને હે, ત્રણ ત્રણ બાળકોને એક ખાટલામાં રાખી પડ્યા એવી પરિસ્થિતિ જે મહિલા છે તે કહી રહ્યા છે. અન્ય પણ તમે જે પ્રકારે અહીં જોઈ રહ્યા છો જે બાળક છે તે બાળકને નાશ આપવામાં આવી રહી છે. આમ તો કહેવા માટે આ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની મોટી હોસ્પિટલ છે, જેનું નામ છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ 12 દર્દીઓ હાલ બેવડી ઋતુના કારણે રોગચાળોનો ભોગ બની અને હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. પરંતુ અહીંયા તો પગ મૂકવાની જગ્યા નથી. બાળકોના વોર્ડની કેપેસિટી 140 બેડની છે, જેની સામે એક બેડ પર બે થી વધુ બાળકોને સારવાર અપાઈ રહી છે. હાલ તો એવા છે કે બાળકોને જમીન પર સુવડાવવા પડે. બાળ દર્દીઓની અંદર ખાસ કરીને વાયરલ ન્યુમોનિયાનું ખૂબ વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઘણા દર્દીઓ કે જેમને બીજો પણ રોગ હોય, ખાસ કરીને હૃદય રોગ કે અસ્થમા કે એવું, એમને વધારે લાંબી સારવારની પણ જરૂરિયાત ઊભી થઈ રહી છે. આને કારણે હોસ્પિટલની અંદર અત્યારે દાખલ દર્દીઓનો ખૂબ ધસારો જોવા મળે છે. ન્યૂઝ 18 ને જે પ્રકારે અહેવાલ દર્શાવ્યો તો ત્યારબાદ અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, 700 બેડ જે હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં જે બેડોની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. અહીં જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ 46 નવા બેડો છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં 12 દર્દીઓને રાત સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, યુદ્ધના ધોરણે તાત્કાલિક અસરથી સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે બેઠક બોલાવવામાં આવી હતી, બાળ રોગ નિષ્ણાત છે તેમની સાથે બેઠક છે તે બોલાવવામાં આવી રહી છે. અહીં જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ જે અહીં 12 દર્દીઓને લાવવામાં આવશે. જો કે વધુ એક ચોંકાવનારી બાબત તો એ પણ સામે આવી છે કે અત્યાર સુધી ન થતા હોય તેવા 6-7 માસના બાળકોને ઓરી થવા લાગ્યા છે, જેના કારણે ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા. આ મામલે 12 દર્દીઓના સેમ્પલ લઈ WHO તેનું જેનેટિકલ એનાલિસિસ પણ કરશે, જેથી આનું કારણ જાણી શકાય. ચિંતાજનક વાત તો એ છે કે રોજના આવા 15 કેસ આવી રહ્યા છે, જેના કારણે યુદ્ધના ધોરણે આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે, જ્યાં આવા તમામ બાળકોને ખસેડવામાં આવી રહ્યા છે.
એક નવો જ અલાયદો વોર્ડ પણ ઊભો કરેલો છે કે જેની અંદર ઓરી માટેના દર્દીઓને ખાસ આઇસોલેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. પીઆઈસીયુની સામે એક એચડીયુ એટલે કે હાઈ ડિપેન્ડન્ટ યુનિટ પણ ઊભું કરવામાં આવેલું છે. અને આ સિવાય નર્સિંગ સ્ટાફ, ડોક્ટર વગેરેની અંદર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે 9 માસ સુધી ઓરી થવાની શક્યતા નહીવત હોય છે, પરંતુ આ નવા ઓરીના રોગથી ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા. બાળકોના સેમ્પલ લઈ WHO દ્વારા તેનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તેનું કારણ જાણી શકાય. જો કે વર્ષો બાદ આવું જોવા મળતા તેનું ગહન અધ્યયન પણ થઈ રહ્યું છે. ત્યારે આપણે જણાવીએ કે આખરે ઓરી છે શું, તેના લક્ષણો શું છે અને કોને થાય અને ક્યારે મટે છે. સામાન્ય રીતે રોગ પ્રતિકારક શક્તિને નુકસાન કરે છે ઓરી. આ રોગમાં બહારથી દેખાતા અછબડા જેવા ચિહ્નો હોય છે. 7 દિવસમાં આમ તો તે બેસી જાય છે, પરંતુ તેની અસર 3 માસ સુધી રહે છે. ઓરી જેને થાય તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. જેને ઓરી થયા હોય તેને ટીબી, ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શન અને શ્વાસની બીમારીની શક્યતાઓ વધી જતી હોય છે. જોકે જીજી હોસ્પિટલના ડોક્ટર્સનું માનવું છે કે 9 માસ અને 15મા માસે 2 વખત ઓરી વિરુદ્ધની 2 રસી લેવાની હોય છે. લોકો આમાં ગફલત પણ કરતા હોય છે અને ઓરીની રસી બાળકને મુકાવતા નથી, જેના કારણે પણ ઓરીના કેસ વધી ગયા હોવાનું ડોક્ટર્સ માની રહ્યા છે. બીજી શક્યતા એ પણ છે કે 9 માસ બાદ જો તેની રસી ન લીધી હોય તો પણ આ રોગ ઉથલો મારી શકે છે. સગર્ભા માતાના પેટમાં જ બાળકને ઓરી વિરુદ્ધની શક્તિ મળી રહે છે, જે 6 થી 9 માસ સુધી કાર્યરત રહે છે. પરંતુ અમુક બાળકની શક્તિ ઓછી હોય છે કે સગર્ભા માતાની તબિયત સારી ન હોય તો ઓરી વહેલા થવાની શક્યતાઓ હોય છે. આ બધી બાબતો પર WHOના પૃથ્થકરણ બાદ જ આખરે ખબર પડશે કે કારણ શું છે. બીજી તરફ જોઈએ તો જામનગર જ નહીં પરંતુ દ્વારકા જિલ્લાના પણ આવા જ હાલ છે. અહીં પણ રોગચાળાએ માજા મૂકી છે. દ્વારકા જિલ્લાની પણ તમામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ભલે દિવસે ગરમી પડતી હોય પરંતુ દ્વારકામાં સાંજે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે બાળકો સમેત મોટેરા બીમાર પડી રહ્યા છે. લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે. દ્વારકા જિલ્લામાં શરદી, ઉધરસ તાવ, શરીરમાં કળતર, ડાયરિયા જેવા રોગનું પ્રમાણ વધ્યું છે. દ્વારકા જિલ્લાની તમામ હોસ્પિટલમાં હાલ આવા જ કેસ આવી રહ્યા છે. આવા સમયે ડોક્ટર્સ પણ લોકોને ગરમ પાણી પીવા માટે અનુરોધ કરી રહ્યા છે. અત્યારે જે અમારે ઓપીડીમાં દર્દીઓ દેખાય છે, થોડો વધારે સંખ્યામાં દર્દી દેખાય છે, પણ એનું કારણ એક જ છે કે બેવડી ઋતુ છે. સવારે અને સાંજે ઠંડી પડે છે અને બપોરે બહુ અતિશય ગરમી પણ હોય છે, એટલે અત્યારે લગભગ રોજના 300 થી ઉપર દર્દી હોય છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 1200ની આસપાસ ઓપીડી રહેતી હોય છે, જે વધીને 1400ને પાર પહોંચ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 750 બેડમાંથી 650 બેડ તો ફૂલ છે. અત્યાર સુધીમાં વાયરલ ઇન્ફેક્શનના જે કેસ હોય તે 3 થી 4 દિવસમાં રિકવર થઈ જતા, પરંતુ હાલના ઇન્ફેક્શનમાં 7 થી 10 દિવસનો સમય નીકળી જાય છે, જેના કારણે આ બેડ પણ ભરેલા રહે છે. બેવડી ઋતુમાં બાળકો અને વૃદ્ધોએ પણ સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ તેવું ડોક્ટર જણાવી રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શન જોઈએ તો અત્યારે ડબલ ઋતુ લગભગ ફેબ્રુઆરીની શરૂઆત થઈ ત્યારથી છે, એટલે આની અસર તરત વાયરલ ઇન્ફેક્શન ઉપર જોવા મળે છે અત્યારે.